गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे काले एक्टिविटी 1 નો અભ્યાસ કરીશું. કયો તો જે લીધર સ્ટેપ 1 2 3 નો એક પાર્ટ હતો. તો એક્ટિવિટી 1 એ મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ. તો હવે આપણે એક્ટિવિટી 2 એનો અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી જે 2 છે એની અંદર આપણે શું છે, એક વાર્તા છે. એ વાર્તા આપણે વાંચવાની છે અને સમજવાની છે. તો આ જે સ્ટોરી છે જેનું નામ છે લીલી બિલ્લી એન્ડ ગુલ્લુ. આ ત્રણ છે આ આપણા પાત્રો જે આપણી સ્ટોરીના. હવે આપણે આ જે સ્ટોરીનો અભ્યાસ કરીએ એના પહેલા આ જે સ્ટોરીમાં આવતા જે અઘરા શબ્દો છે એ જે મેં બોર્ડ પર લખ્યા છે, તમે તમારી નોટબુકમાં જે મેં એક્ટિવિટી 1 ના સ્પેલિંગ લખાયા છે ને એના પછી નીચે એક્ટિવિટી 2 કરી અને એના સ્પેલિંગ લખવાના રહેશે. અને આ સ્પેલિંગ તમારે તૈયાર પણ કરવાના છે મિત્રો. તો હવે આપણે એક્ટિવિટી 2 ના આડવર્સ છે એનો અભ્યાસ કરીશું. તો પહેલો સ્પેલિંગ છે L A M B લેમ્પ, એટલે મિત્રો કેટાનું બચ્ચું. પછી છે ટુ, ટી ઓ ઈ એન ટી ઈ આર, ટુ એન્ટર, ટુ એન્ટર એટલે કે પ્રવેશ કરવો. પછી સી એલ એટલે ક્લાસ, ક્લાસ એટલે વર્ગ, વર્ગ. એન ઈ ડબલ્યુ ન્યુ, ન્યુ એટલે નવો. ન્યુ હોય અને એનો વિરોધી શબ્દ આપણે જાણીએ ગુજરાતીમાં ન્યુ નવ લખીએ ને એનો વિરોધી શબ્દ કરીએ તો કે જૂનું. તો જૂનાને અંગ્રેજીમાં આપણે શું કહીશું મિત્રો, જે નવું નવ વિદ્યાર્થી હોય છે અને બિલ્ડી વેલકમ
પછી હવે જો મિત્રો કે જે લીલી હોય છે
अगर अभ्यास करो हतो नाउ आई हियर અત્યારે હું અહીં છું આઈ લિવ હિયર વિથ માય ગ્રેન્ડમધર હું અહીંયા મારી દાદીના સાથે રહું છું માય પેરેન્ટ્સ આર ઇન ઇલિનોય મારા માતા-પિતા જે છે એ ક્યાં રહે છે ઇલિનોયની અંદર ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન જે નાનું શહેર છે જે આ લીલી હોય છે એ પોતાના દાદી સાથે રહેતી હોય છે અત્યારે અને એના જે પેરેન્ટ્સ હોય છે એ હિલીલેનમાં રહેતા હોય છે જે એક નાનકડું ગામ શહેર છે હવે જે બીજા વિદ્યાર્થીઓ પણ કહે છે કે હેલો લીલી બીજા વિદ્યાર્થીઓ પણ લીલીને કહે છે કે હેલો લીલી અને પણ ગીત કરે છે અને વેલકમ ટુ અવર ક્લાસ અને સ્ટુડન્ટ બીજા લીલીને શું કહે છે કે તારું અમારા વર્ગખંડમાં સ્વાગત છે તો મિત્રો આપણે આ વાર્તા જોઈ તો એની અંદર શું હોય છે લીલી નામનો વિદ્યાર્થી શાળાની અંદર આવે છે એ પોતાના વર્ગખંડના મિત્રો જોડે વાતચીત કરે છે ધીરે ધીરે પોતાના શિક્ષકના કહેવા મુજબ પોતાનો પરિચય પણ આપે છે અને આખો ક્લાસ જોવાય છે એને એનું સ્વાગત કરે છે તો મિત્રો આ હતી આપણી એક્ટિવિટી નંબર 2 એના એનું આ લેશન એની સ્ટોરી આપણે ભણ્યા હવે આપણે જ્યારે હું આને લગતા જે કેટલાક પ્રશ્નો છે એ બધા હું તમને હોમવર્કમાં આપીશ અને એ હોમવર્ક તમારે કરવાનું રહેશે હવે પછી આપણે રીતર સ્ટેપ આ અહીંયા એક્ટિવિટી રીતર સ્ટેપ